સુરતમાં ડુમસ વિસ્તારમાં સરકારી જમીન ખોટી રીતે ખાનગી વ્યક્તિઓના નામે ચડાવીને 2000 કરોડના જમીન કૌભાંડ મામલે સરકાર એક્શનમાં આવી છે. કૌભાંડમાં IAS અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરતમાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા સમયે સરકારી જમીન વેચીને મહેસૂલ વિભાગને નુકસાન પહોંચાડવાના આરોપમાં રાજ્ય સરકારે હાલ વલસાડના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા આયુષ ઓકને સસ્પેન્ડ કર્યા છે. વલસાડના કલેક્ટરને સસ્પેન્ડ કરીને તેમની જગ્યાએ AR ઝાને વલસાડ કલેક્ટરની જવાબદારી સોંપાઈ છે. IAS આયુષ ઓક સામે કૌભાંડ મામલે લાંબા સમયથી તેમની સામે તપાસ ચાલી રહી હતી, જે બાદ તપાસના અંતે તારીખ 23/6/2021 થી તારીખ 1/2/2024 સુધી પોતાના કાર્યકાળ દરમિયાન જમીન કૌભાંડી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાની ગંભીર બેદરકારીના કારણે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. ખાસ છે કે ડુમસ વિસ્તારમાં સરકારી જમીન કલેક્ટર દ્વારા ખોટી રીતે આદેશ કરીને ગણતિયાઓના નામે ચડાવી દેવાનો આરોપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો, જેને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી મુદ્દો પહોંચ્યો હતો. આ અંગે SIT ની રચના કરવાની માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યા હતા કે 2,70,000 ચોરસ મીટર જમીન ગણોતિયાનું નામ દાખલ કરાવીને 2000 કરોડનો ખેલ પાડ્યાનો આરોપ લગાડવામાં આવ્યો હતો.